ની ઓળખ એશિયાટિક લાયન્સ છે. ગીરના જંગલોમાં વસવાટ કરતા સિંહોએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, ત્યારે હવે ગુજરાત સિંહની સાથે વાઘ અને દીપડો ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં વાઘ હોવાની પુષ્ટિ થતા આ સન્માન આપણા ગર્વી ગુજરાતને મળ્યું છે. મહીસાગર જિલ્લાના વન વિસ્તારમાં વાઘ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. આ વાઘ નાઇટ વિઝન કેમેરામાં દેખાયો હતો, જેથી હવે ગુજરાત સિંહ, વાઘ અને દીપડા ત્રણેય મોટા પ્રાણી ધરાવતું પ્રથમ રાજ્ય બની ગયું છે, જે આપણા ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય. વાઘ એ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. મહીસાગર જિલ્લામાં વાઘ નજરે પડતા એક સ્થાનિક શિક્ષકે તેને પોતાના મોબાઈલમાં કેદ કરી વન વિભાગને જાણ કરી હતી. તો વન વિભાગ વાઘના પુરાવા મેળવવા કામે લાગ્યું હતું અને આધિકારિક પુષ્ટિ થતા ત્રણ દાયકા બાદ ગુજરાતમાં વાઘની ઉપસ્થિતિએ સૌને ચોંકાવી દીધા છે. તો રાજ્યમાં છેલ્લે 1985માં વ્યારાના ભેસ ખત્રી વિસ્તારમાં વાઘ નજરે પડ્યો હતો, પરંતુ ત્યારબાદ ફરી એકવાર 2019માં વાઘે દેખા દીધી છે. વિશ્વના કુલ વાઘમાંથી 70% વાઘ ભારતમાં છે અને તેમની સંખ્યા 2006માં 1411 થી વધીને 2014માં 2226 થઈ હતી. વાઘની વસ્તી ગણતરી 2014 અનુસાર દેશના 18 રાજ્યોમાં વાઘ જોવા મળે છે, જેમાં ઝારખંડ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ગોવાનો સમાવેશ થાય છે. સાથે વેસ્ટર્ન ઘાટ્સ લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સમાં 776 વાઘ હાલ વસવાટ કરે છે. રાજન મોદી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.